मोहन अने तेनी पत्नी मजूरी करी पोतानु तथा पोताना परिवारनु गुजरान चलावता होय छे। शहरनी घणी बधी एवी बिल्डिंगो होय छे के जे मोहन अने तेनी पत्नीए बनावेली होय छे, पण पोताना माटे नानू घर पण बनावी शकता नथी। एक दिवस मोहन अने तेनी पत्नी काम करी घेर तरफ चालता थाय छे, त्या अचानक वरसाद चालू थई जाय छे। अरे वरसाद तो चालू थई गयो, जल्दी जल्दी चाल, नहीं तो आपणे भींजाई जईशुं। ते बन्ने चाले छे पण वरसाद बंध थतो नथी। थोड़े आगळ एक झाड नीचे जईने ते उभा रहे छे। वरसाद तो जो केटलो वरसी रह्यो छे, बंध थवानुं नाम पण लेतो नथी। थोड़ी वार उभा रहे छे पण वरसाद बंध थतो नथी। पछी मोहन अने तेनी पत्नी त्यांथी चालू वरसाद मां चालता थाय छे। थोड़ी वार रह्या होय तो सारू हतुं, जो तू क्यांय बीमार पड़ी गई तो। ना ना, तमे मारी चिंता ना करो, मने कई नहीं थाय। चालता चालता ए पोताना घरे पहोंचे छे। घेर पहोंचीने जुवे छे तो काचुं छापरानुं बनेलुं घर, घरनी अंदर पाणी तरपी रह्युं होय छे। मोहननी मां मोहनना छोकराने लईने वरसादना पाणीथी बचावा ખૂણામાં લઈને ઊભી હોય છે। મોહન ઘેર જઈને જુએ છે તો તેના આખા ઘરમાં પાણી પાણી હોય છે। અરે રે, આ શું આખા ઘર પાણી પાણી, હવે અહીંયા રહેવું જોખમકારક છે। વરસાદ પણ ખૂબ પડી રહ્યો છે, આપણે અહીંયાથી કંઈક બહાર જતું રહેવું જોઈએ। મોહનનું ઘર કાચી માટીનું બનેલું હતું, ક્યારે પડી જાય એ કાંઈ નક્કી હતું નહીં, એટલે મોહન અને તેનો પરિવાર ચાલુ વરસાદમાં પોતાના ઘરથી બહાર નીકળી જાય છે। થોડા આગળ ચાલે છે ત્યાં ફોટી પાઇપો પડી હોય છે। અરે અહીંયા આવી જાઓ, આ પાઇપોની અંદર વરસાદ નહીં આવે, આપણે અહીંયા સુરક્ષિત રહી શકીશું। પછી મોહન અને તેનો પરિવાર તે પાઇપની અંદર બેસી જાય છે। બીજો દિવસ થાય છે ત્યારે તેઓની આંખો ખુલે છે અને જોવે છે કે પાઇપો એક ટ્રકની અંદર ભરી રહ્યા હોય છે। એ માણસો મોહનના પરિવારને પાઇપો ખાલી કરવા કહે છે। મોહન તેના પરિવારને લઈ પાછો તેના ઘેર જાય છે અને જોવે છે તેનું કાચું ઝૂંપડું પડેલું હોય છે। આ પડેલું ઘર જોઈ તે બધાને ખૂબ દુઃખ લાગે છે। હવે આપણે જ્યાં સુધી નવા ઘરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રસ્તા પર જ રહેવું પડશે, આના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી। પછી મોહન અને તેનો પરિવાર રસ્તા ઉપર રહેવા લાગે છે। બે ત્રણ દિવસ પછી હા, તારી વાત સાચી છે, આમ બેસી રહીશું તો કોઈ ફાયદો થશે નહીં। એટલામાં એક શેઠ ત્યાં આવે છે। શેઠ ખૂબ અમીર હોય છે અને સાથે સાથે ખૂબ દયાળુ સ્વભાવનો પણ હોય છે। શેઠ રસ્તા ઉપર રહેતા આ મોહનના કુટુંબને જોવે છે, તેને ખૂબ દુઃખ લાગે છે।
કોઈક માણસ પાસેથી મોહનના પરિવારની સાથે બનેલી ઘટના જાણે છે અને શેઠ મનમને મનમાં ખૂબ દુઃખી થાય છે અને પછી શેઠ મોહનની પાસે જાય છે। ભાઈ આમ રસ્તા ઉપર ના રહેવાય, આ ઉંમર લાયક માજી અને આ તમારું નાનું બાળક અહીંયા સુરક્ષિત નથી। શેઠજી તો પછી હું શું કરું, મારું ઘર હતું તે વરસાદના લીધે પડી ગયું છે, બીજું ઘર થાય ત્યાં સુધી મારે અહીંયા જ રહેવું પડશે। શેઠને નાના બાળકને જોઈ ખૂબ દયા આવે છે, તે કહે છે અહીંયાથી આગળ નિરાશ્રિતોને રહેવા માટે એક ઘર છે જ્યાં તમે રહી શકો છો। શેઠ મોહનના નાના બાળકની સામે જોઈ રહ્યો હોય છે, પછી મોહન તેના પરિવારને લઈ જ્યાં નિરાશ્રિતોને રહેવા માટે હોય છે ત્યાં જાય છે। ત્યાં તેઓ રહેવાની જગ્યા ગોતી લે છે અને રાત પડે એટલે સૂઈ જાય છે। મોહનને રાત્રે ઊંઘ આવતી નથી કે આ હાલાત ક્યાં સુધી આવા રહેશે। બીજી તરફ શેઠને પણ રાત્રે ઊંઘ આવતી હોતી નથી। ઘડીએ ઘડીએ શેઠને મોહનના નાના બાળકનો ચહેરો તેના નજર સમક્ષ આવતો હોય છે, કેમ કે થોડા સમય પહેલાં શેઠની પત્ની અને શેઠનું નાનું બાળક અકસ્માતની અંદર થોડા સમય પહેલાં જ મૃત્યુ પામ્યા હતા, એટલે શેઠને પોતાનું બાળક મોહનના બાળકમાં દેખાતું હોય છે। બીજા દિવસે સવારે શેઠ મોહનની પાસે પહોંચી જાય છે અને કહે છે ભાઈ મોહન તમે મારી સાથે ચાલો અને મારા ઘરે જ રહેજો। શેઠજી હું તમારું આ અહેસાન કેવી રીતે ઉતારી શેઠજી, ભગવાન તમારું ખૂબ ભલું કરે શેઠજી। આમાં અહેસાન જેવું કાંઈ નથી। આમ કહી શેઠે તેની પત્ની અને તેનો પુત્ર કેવી રીતે મૃત્યુ પામ્યો તે હકીકત મોહનને જણાવે છે। પછી શેઠ મોહનને તેના પરિવાર સાથે પોતાના ઘેર લઈ જાય છે। ત્યાં શેઠ મોહનને એક સારી જગ્યાએ કામ પર રાખી દે છે અને એક નાનું ઘર પણ રહેવા માટે આપી દે છે।